સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા અંગ્રેજી બોલો સાય દિવસ ચેલેન્જનો મિત્રો આજે 29મો દિવસ છે જો તમે હજુ સુધી ડે વન ટુ ડે ટ્વેન્ટી સુધીના વિડીયો વોચ ન કર્યા હોય તો તમામ વિડીયોની એક લિંક એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે મિત્રો હું તમને દરેક વિડીયોમાં જણાવું છું તે મુજબ તમારે દરરોજ બે મિનિટનો એક વિડીયો સિક્વન્સ વાઇઝ જોવાનું છે અને તેની પ્રેક્ટિસ કરવાની છે જો તમે આ સિસ્ટમને ફોલો કરશો તો તમે હન્ડ્રેડ પર્સન્ટ અંગ્રેજી બોલતા થઈ જશો મિત્રો આજના વિડીયોમાં જ્યારે વર્તમાનની રોજિંદી તેમજ નિયમિત ક્રિયાઓ અંગ્રેજીમાં બોલવા માટે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ક્રિયાઓ બોલતી વખતે કાર્ય કરનારને બદલે શું કાર્ય કરવામાં આવે છે તેના પર વધુ ભાર આપવો હોય અને તેને વાક્યમાં સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનો રૂપમાં વાક્યો બોલવામાં આવે છે મિત્રો આ કન્સેપ્ટને કેટલાક વાક્યો દ્વારા સમજીએ હું દરરોજ સાંજે સાયકલ ચલાવું છું જેનું અંગ્રેજી થશે આઈ રાઈડ બાયસાયકલ એવરી ડે ઇન ધ મોર્નિંગ મિત્રો આ વાક્ય એક્ટિવ વોઇસ એટલે કે ટેન્સનું એક વાક્ય છે મિત્રો તમે અહીંયા સમજી શકો છો કે વાક્યમાં જે સબ્જેક્ટ આપવામાં આવ્યું છે તે સબ્જેક્ટ દ્વારા જ કાર્ય કરવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે સાયકલ દરરોજ સાંજે મારા દ્વારા ચલાવવામાં આવે છે જેનું અંગ્રેજી થશે બાય ઇઝ રિડન બાય મી એવરી ડે ઇન ધ ઇવનિંગ આ પ્રકારનું વાક્ય પેસિવ વોઇસમાં બોલવામાં આવે છે મિત્રો આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે સબ્જેક્ટ તરીકે જે ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે તેના દ્વારા કોઈ કાર્ય કરવામાં આવતું નથી પરંતુ તેના ઉપર કાર્ય કરવામાં આવે છે તે જ પ્રમાણે કેટલાક કાર્યોમાં કાર્ય કરનારનું મહત્વ હોતું નથી અથવા કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે તે અંગે જાણકારી હોય છે ત્યારે કાર્ય કરનારનો ઉલ્લેખ વાક્યમાં કરવામાં આવતો નથી આ કન્સેપ્ટને પણ આપણે વાક્ય દ્વારા સમજી આ જગ્યા દિવસમાં ત્રણ વાર સાફ કરવામાં આવે છે જેનું અંગ્રેજી થશે ધીસ પ્લેસ ઇઝ ક્લીન થ્રાઇસ અડે મિત્રો આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીંયા કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે તે અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ કાર્ય ક્લીનર દ્વારા કરવામાં આવતું હશે જેથી આ પ્રકારનું વાક્ય પણ પેશી વર્સનો ઉપયોગ કરીને બોલવામાં આવે છે મિત્રો આપણે જેટલા પણ કન્સેપ્ટ સમજ્યા તે કન્સેપ્ટને આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર દ્વારા સમજીએ જેમાં સૌ પ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ મિત્રો અહીંયા સબ્જેક્ટ તરીકે ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવશે ત્યાર પછી ઇઝેએમઆર ઓબ્જેક્ટ અનુસાર ત્યાર પછી ની થર્ડ ફોર્મ એટલે કે જે ક્રિયા કરવામાં આવી છે તે ક્રિયાની થર્ડ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટમાં કાર્ય કરનારનો ઉલ્લેખ કરવામાં આવશે જેને બાય દ્વારા દર્શાવવામાં આવશે ત્યાર પછી અધર વર્ડ મિત્રો જ્યારે આપણે ને સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરીશું ત્યારે જે સબ્જેક્ટ નોન લિવિંગ એટલે કે નિર્જીવ હોય અને એક વચન હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે નો ઉપયોગ થશે અને જ્યારે બહુ વચન હોય તો આર હેલ્પિંગ ગ્રુપનો ઉપયોગ કરીશું પરંતુ મિત્રો ઓબ્જેક્ટ તરીકે આપણે જે સબ્જેક્ટનો ઉપયોગ કરીશું તે લિવિંગ ઓબ્જેક્ટ હોય તો તેવા કિસ્સામાં જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ હોય તો એમ વી યુ ધે હોય તો આર તેમજ હી સી ઇટ અથવા નાઉન એઝ અ ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ તરીકે યુઝ કરવામાં આવ્યો હોય તો તેની સાથે ઇઝ હેલ્પિંગ વર્ડનો ઉપયોગ કરીશું મિત્રો આ કન્સેપ્ટને આપણે કેટલાક વાક્યો દ્વારા સમજીએ મારા કપડાં સંગીતા ધોવે છે જેનું અંગ્રેજી થશે માય ક્લોથ્સ આર વોશડ બાય સંગીતા મિત્રો અહીંયા આરનો ઉપયોગ કર્યો છે કારણ કે અહીંયા સબ્જેક્ટ તરીકે નોન લિવિંગ ઓબ્જેક્ટનો આપણે ઉપયોગ કર્યો છે અને તે બહુ વચન છે જેથી બહુ વચનની સાથે આર એઝ અ હેલ્પિંગ વેબ તરીકે આવશે તે જ પ્રમાણે મને દરરોજ મોહન ઠપકો આપે છે જેનો અંગ્રેજી થશે આઈ એમ સ્કોલ્ડેડ બાય મોહન એવરી ડે મિત્રો તમે અહીંયા સબ્જેક્ટમાં આઈ જોઈ શકો છો એક લિવિંગ ઓબ્જેક્ટ છે જેથી તેની સાથે એમ એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે હવે મિત્રો નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્યનું સેન્ટિસ સ્ટ્રકચર જોઈએ જેમાં સૌપ્રથમ ઓબ્જેક્ટ જેને આપણે સબ્જેક્ટ તરીકે યુઝ કરીશું ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ અનુસાર ઇએ એમઆર ત્યાર પછી નોટ ત્યાં પછી વર્ડની થર્ડ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે જેના દ્વારા કાર્ય કરવામાં આવશે તે બાય દ્વારા દર્શાવીશું ત્યાર પછી અધર વર્ડ મિત્રો કયા ઓબ્જેક્ટની સાથે કયો હેલ્પિંગ વર્ડનો ઉપયોગ થશે તે અંગે આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ મિત્રો આ કન્સેપ્ટને આપણે વાક્ય દ્વારા સમજીએ અંગ્રેજી અહીંયા શીખવાડવામાં આવતી નથી જેનું અંગ્રેજી થશે ઇંગ્લિશ ઇઝ નોટ પ્રોટ હિયર તે જ પ્રમાણે અમને રમેશ મદદ કરતો નથી વી આર નોટ હેલ્પ બાય રમેશ હવે મિત્રો ઇન્ટરોગેટિવ એટલે કે નકારાત્મક વાક્યોનું સેન્ટીન્સ સ્ટ્રકચર જોઈએ જેમાં સૌપ્રથમ ઇઝ ઇઝેમર એટલે કે આપણે જે ઓબ્જેક્ટ અનુસાર જે સબ્જેક્ટનો ઉપયોગ કરીશું તે મુજબ ચેન્જ થશે ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે જે આપણો ઓબ્જેક્ટ હશે તે આપણે સબ્જેક્ટનો ઉપયોગ કરીશું ત્યાં પછી વર્બ્ધ થર્ડ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે જેના દ્વારા કાર્ય કરવામાં આવશે તે સબ્જેક્ટ ત્યાર પછી અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મિત્રો સ્ટ્રકચરને પણ આપણે વાક્યો દ્વારા સમજીએ શું મને દરરોજ પૈસા આપવામાં આવે છે જેનું અંગ્રેજી થશે ઇઝ મની ગિવન ટુ મી એવરી ડે તે જ પ્રમાણે શું અહીંયા અંગ્રેજી શીખવાડવામાં આવે છે જેનું અંગ્રેજી થશે ઇઝ ઇંગ્લિશ ડોટ હિયર જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખુબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લે તેમજ કોમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લે પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે